હેલો બાળકો કેમ છો બધા મજામાં છો બરાબર ને ચાલો આપણે આજે હિન્દી વિષયની અંદર થોડુંક વ્યાકરણ શીખી લઈએ આમ તો બાળકો તમારી હિન્દીની ટેસ્ટ છે એ આવતા રવિવારે છે પણ આ ટેસ્ટ છે એ તમે બહુ સરસ રીતે ભરી શકો વ્યાકરણ જો ઘણા બાળકોને ન સમજાણું હોય તો સમજાય જાય એના માટે થઈ અને આજે હું તમને પાઠ ત્રણ રાવકી કમીઝ અને પાઠ ચાર ખુર્દબીન આ બે પાઠના વ્યાકરણની સમજૂતી આપીશ બરાબર છે તો ચાલો આજે આપણે પેલા ભા પાઠ ત્રણનું ભાષા જ્ઞાન જોઈ લઈએ જેની અંદર હું તમને આટલા ટોપિક શીખવવાની છું લિંગ વિલોમ શબ્દ ઢ કા પ્રયોગ સંયુક્ત વ્વિત્વ વ્યંજન ચાલો પહેલાં સૌથી પહેલાં આપણે લિંગ જોઈ લઈએ બાળકો કોઈપણ શબ્દો છે એ કાંસ સ્ત્રીલિંગમાં હોય છે અથવા તો પુલિંગમાં હોય છે હિન્દીની અંદર તો આપણે આ જે શબ્દો આપેલા હોય એ શબ્દમાંથી જો પુરુષ જાતિનો બોધ કરાવતો શબ્દ હોય તો એને પુલિંગ કહેવાય અને સ્ત્રી જાતિનો બોધ કરાવતો શબ્દ હોય ને તો એને સ્ત્રીલિંગ કહેવાય તો વ્યાખ્યા કંઈક આવી થશે કે જો શબ્દ પુરુષ આ સ્ત્રી જાતિ કા બોધ કરાતે વે લિંગ કહેલાતે હૈ જૈસે દાદા તો પુલિંગ દાદી તો સ્ત્રીલિંગ અબ આપ દે ગઈ પોલિંગ શબ્દો કે સ્ત્રીલિંગ નિશાન લગાઈએ અહીં આપણે પાંચ શબ્દો ઉદાહરણ રૂપે આપેલા છે બેટા તો 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 એનું થાય બેટી મકડા મકડી ચુહા ચુહિયા પિતા તો માતા અને લેખક તો લેખિકા ત્યારબાદ પ્રશ્ન બે વિપરીત અર્થ બતાને વાળે શબ્દો કો વિલોમ શબ્દ કહેતે જૈસે સુગંધ તો દુર્ગંધ હવે અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દો શીખવાના છીએ જેને હિન્દીમાં વિલોમ શબ્દ અથવા વિપરીતાર્થક શબ્દ કહેવાય શબ્દના અર્થ પ્રમાણે જ કે એકબીજાથી વિરુદ્ધ અર્થ ધરાવતો હોય એને વિલોમ શબ્દ કહેવાય એક શબ્દ છે એનો તદ્દન ઉલટો શબ્દ એટલે વિરુદ્ધાર્થી શબ્દ જેમ કે સુગંધ એટલે સારી સુવાસ અને દુર્ગંધ એટલે ખરાબ વાસ તો એકબીજા કરતાં ઉલટું થયું ને એવી રીતે અહીંયા જો અમુક થોડાક શબ્દો આપ્યા છે તમને નહીં તો પુરાની ઈધર તો ઉધર બઢિયા તો ઘટિયા અચ્છા તો બુરા અને સુંદર તો બદસુરત બરાબર છે તમારે અહીં આપેલા શબ્દો છે પાક્કા કરી લેશો ને એટલે તમને વિરુદ્ધાર્થી શબ્દ સમજાઈ જશે ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રણ જોઈએ ડ ઓર ઢ મેં અંતર સમજ કર એન કે પ્રયોગસે ખાલી જગ ભરીએ જુઓ બાળકો અહીંયા ડ અને ઢ નીચે નાનું એવું બિંદુ આપેલું છે જેને વ્યાકરણની ભાષામાં નુકતા કહેવાય હવે તમને એમ થાય કે ઘણા ડ કે ઢની નીચે ટપકું આપેલું હોય છે અને ઘણાની નીચે આપેલું પણ નથી હોતું તો ચાલો હું તમને સમજાવું કે જે કોઈ શબ્દ ડ અથવા ઢથી જો શરૂ થતો હોય ને તો એની નીચે આવું ટપકું આવે નહીં પણ જે શબ્દ વચ્ચે અથવા બીજા ત્રીજા ક્રમે ડ કે ઢ હોય ને તો ત્યાં નીચે ટપકું આવે જેમ કે પકડ શબ્દ અહીંયા આપ્યો છે બરાબર તો પકડ ડ તો ડ છે એ શું છે પહેલાં ક્રમે નથી એટલે ત્યાં ટપકું આવે પણ આપણે શબ્દ કોઈ પણ ડ ઉપરથી ડાલી શરૂ કરીએ તો ડાલી શબ્દ હશે ને બાળકો તો ત્યાં તમે જોઈ શકો કે ત્યાં નુકતા આવેલો ન હોય એવી રીતે ચઢાઈ તો ઢ નીચે નુકતા આવે પણ ઢક્કન શબ્દ હોય તો ત્યાં નુકતા આવે નહીં હવે ચાલો આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ તમને હાથ મેં ક્યાં પકડ રખા હે પકડ નો આવે ત્યાં ડ જ આવે બરાબર છે માકા કામ ક્યો બઢા રહે હો તો ઢ આવશે બડા તો ન આવે અરે ભીમભાઈ દોડ ક્યો રહે હો તો દોડ ઢ નો આવે ત્યાં દોડ ડ આવે મકડી તો મકડી તો ન આવે અને ક્યાં ઢ આવે છતાં ન સમજાય તો રિવિઝન કરજો શીખજો અને ન સમજાય તો વિડીયો ફરી વખત સમજો ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ અહીંયા પેલા પ્રશ્નમાં શું છે બાળકો કે આપણને શીખવાનું છે કે સંયુક્ત વ્યંજન કોને કહેવાય અને દ્વિત્વ વ્યંજન કોને કહેવાય તમને ખબર છે બાળકો કે વ્યંજન એટલે થાય આપણે જે ક થી જ્ઞના અક્ષરો વર્ણ છે એને આપણે વ્યંજન કહીએ છીએ બરાબર છે ને અથી અહના જે વર્ણ છે એને આપણે સ્વર કહીએ છીએ તો અહીં આપણે સંયુક્ત વ્યંજન જોઈએ પહેલાં બાળકો ક્ષ ત્ર ગ્ય અને શ્ર આ ચારેય વ્યંજન છે ને એ બે વ્યંજન ભેગા થઈને બનેલા છે એકલા નથી માટે એને સંયુક્ત વ્યંજન કહે છે સંયુક્ત એટલે ભેગા થઈને બનેલા વ્યંજન બરાબર છે જેમ કે ક્ષ છે એ ક અને બનેલો છે ત્ર એ ત અને ર માંથી બનેલો છે ય છે જેને આપણે ગુજરાતીઓ જ્ઞ બોલીએ ને એનું હિન્દીમાં ઉચ્ચારણ ય થાય ગ્ય તો એ છે ઝ અને યમાંથી બનેલું છે શ્ર એ શ અને રમાંથી બનેલું છે તો આવી રીતે આ ચારે ચાર વ્યંજન છે ને બાળકો એ સંયુક્ત વ્યંજન છે હવે દ્વિત્વ વ્યંજન જોઈએ આપણે કે એક જે સે મિલકર બને વ્યંજનો કો દ્વિત્વ વ્યંજન કહેતે ક પ્લસ ક બરાબર ક ચ પ્લસ ચ બરાબર ચ મતલબ કે એક વ્યંજન અડધો હોય એક અક્ષર અડધો હોય ને પાછો એના એ જ અક્ષર આખો આવે તો એ બે વખત થયો ને એટલા માટે દ્વિત્વ દ્વિ એટલે બે ત્વ એટલે આવેલું દ્વિત્વ એટલે કે બે વખત આવેલું વ્યંજન બરાબર છે એક કે કે અધિક વ્યંજનો બને વ્યંજન કો સંયુક્ત વ્યંજન કહેતે કહે અને એક જેસે વ્યંજનો છે મિલકર બને વ્યંજનો કો દ્વિત્વ વ્યંજન કહેતે હૈ ઉદાહરણ આપણને અહીં આપ્યા છે એટલે આપણને તરત જ ખ્યાલ આવી જશે હવે આપણે શું કરવાનું છે બાળકો કે જે વ્યંજનોની અંદર સંયુક્ત વ્યંજન હોય તેના પર રાઉન્ડ કરવાનું દ્વિત્વ વ્યંજનવાળો શબ્દ હોય તો નીચે લીટી કરવાની બરાબર છે જેમ કે ઉદાહરણ રૂપે પૂછે આપણને શ્રમિક અને ધક્કા ધક્કા કમા ક બે વખત છે એટલે શું થયું દ્વિત્વ વ્યંજન નીચે લીટી શ્રમિક એમાં શ્ર આવેલો છે શ્ર કેવો વ્યંજન છે સંયુક્ત વ્યંજન માટે એના પર રાઉન્ડ ત્યારબાદ આપણે આગળનો શબ્દ જોઈ લઈએ ગદ્દા અને લટ્ટુ અને વિજ્ઞાન હવે ગદ્દા દ બે વખત આવે બે વખત જે આવે ને એ દ્વિત્વ વ્યંજન વર આવ્યો એટલે દ્વિત્વ વ્યંજન વિજ્ઞાન ગ્ય આવ્યો ગ્ય તો કેવો છે બાળકો સંયુક્ત વ્યંજન માટે એના પર રાઉન્ડ આગળના શબ્દો જોઈએ મિત્રતા છુટ્ટી અને પક્ષી મિત્રતા ત્ર આવ્યો ત્ર છે સંયુક્ત વ્યંજન છુટ્ટી ટ બે વખત આવ્યો માટે દ્વિત્વ વ્યંજન પક્ષી ક્ષ કેવો વ્યંજન છે સંયુક્ત વ્યંજન

ન સમજાય તો વિડિયો એક વખત જોજો રિવિઝન કરજો યાદ રાખજો કે આવતા રવિવારે એટલે કે તારીખ વીસ નવે આપણે હિન્દીની પરીક્ષા ભરવાની છે અને એના રિવિઝન રૂપે હું તમને આ ફરી વખત કરાવું છું બરાબર છે